हाल न्यूज 18 गुजराती ની ટીમ પહોંચી છે ચાણોદ ગામમાં। હું એ દ્રશ્ય પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એ જગ્યાના દ્રશ્યો છે, આ ચાણોદ ગામના દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે જ્યારે પાણીનો ધસમસતો પ્રવાહ ગામમાં ફરી વળ્યો હતો, આખું ગામ બેટમાં ફેરવાયું હતું અને આ જ રસ્તા ઉપર જે સ્થાનિક માછીમારો દ્વારા બોટ ચલાવી અને જે અહીંયા રહેતા લોકો જે છે કે તેઓને જે મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને અહીંયા બોટ ચાલતી હતી, આ જે રસ્તા જે છે કે ત્યાં પાણી ભરાયા હતા અને એ રસ્તા ઉપર બોટ ચલાવી અને લોકો સુધી મદદ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી હતી। હવે એ તારાજીના દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે આ જે ચાણોદ ગામમાં વિશાલ સ્ટેશનરી સ્ટોર જે ધરાવતા વિશાલભાઈની આ દુકાન છે, આ આખે આખી દુકાન જે છે તે પાણીમાં ડૂબી ગઈ હતી, પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। સ્ટેશનરીની દુકાન અને આખે આખો સામાન જે છે તે પલળી ગયો છે। અત્યારે જ્યાં જુઓ ત્યાં ગંદકી, જે કાદવ અને કિચડ જે છે તે જોવા મળી રહ્યો છે। તેમની જે સ્ટેશનરી જે ભણ અભ્યાસનો જે બુક્સ છે તે પણ પલળીને સાફ થઈ ગઈ છે। 18 વર્ષથી તેઓ અહીંયા ચાણોદમાં આ સ્ટેશનરીનો સ્ટોર ધરાવે છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ જે છે 1970 બાદ પહેલીવાર આ પ્રકારની સ્થિતિ તેઓએ જોઈ છે અને આ નર્મદાનો ધસમસતો પ્રવાહ જે છે તેમના માટે નુકસાની વેરીને ગયો છે। મમતાબેન છે કે જેઓ આ સ્ટોર ચલાવે છે, તેમને પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। મમતાબેન, શું કહેશો, કેવી સ્થિતિ હતી અને કેટલા વાગ્યાથી પાણી આવવાનું શરૂ થયું અને આખે આખું આ જે પાણીથી ભરાઈ ગયું? આ એટલે કાલે પરમ દિવસથી લાઈટો બંધ થઈ ગઈ હતી અને પાણી ધીરે ધીરે ચડવાનું ચાલુ થઈ ગયું હતું, તો અમે લોકો તૈયાર ગયા હતા, પણ તૈયાર ઓલરેડી નદીની આજુબાજુની બધી દુકાનોની અંદર બધું પાણી ભરાઈ ગયું હતું, એટલે પછી દોડતા દોડતા આવ્યા રાત્રે, અમારા કાકાની દુકાન અમે સાફ કરી તો એની અંદર બધું જ ભરાઈ ગયું પાણી, ત્યાંથી અમે દોડી નહીં આવ્યા, પણ અહીંયા આવ્યા તો પાણી બહુ સ્પીડમાં ચડતું હતું, એટલે બધું અમારું સ્ટેશનરીનો સામાન ને બધું અડધું બધું તણાઈ ગયું રાત્રે, કારણ કે દુકાન ખુલ્લી રાખવી પડે તો બધું તૂટી જાય, એટલા માટે ખુલ્લી રાખી બધું નીકળી ગયું, કશું ચરાવતા ચરાવતા બધું અડધું તો તૂટી ગયું અને બે માળ સુધી પાણી ચડાઈ ગયું, તો બીજે માળ ચડાવીએ તો બીજે માળ સુધી પાણી આવી ગયું, તો કેવી રીતે અમે કરીએ, તો બધો સામાન બધી જગ્યાએ નષ્ટ થઈ ગયો છે। કેટલું તમને લાગે છે કે આ દુકાનમાં કેટલો માલ સામાન હતો અને આખો જે પલળી ગયો છે, કેટલું નુકસાન તમને લાગી રહ્યું છે આખા દુકાનમાં? ચંદ્રકાંતભાઈ જે છે તેઓ પણ આ સ્ટેશનરીનો સ્ટોર ધરાવે છે, ચંદ્રકાંતભાઈ શું લાગે છે કેટલું નુકસાન તમે? હા, મારા બાબાની દુકાન છે અને લગભગ અમારે 40-50 હજાર રૂપિયા જેવું નુકસાન થયું હશે, બીજો બધો માલ તો અમે સહી સલામત પહોંચાડ્યો, બધાની મદદથી ઉપર પહોંચાડી ચડાવી દીધો હતો। ચંદ્રકાંતભાઈ, આ પ્રકારનું પૂર જે છે, જે પ્રકારે નદીનું રૌદ્ર સ્વરૂપ હતું, આ પ્રકારનું પૂર અગાઉ તમે ક્યારેય જોયું છે? 68-70માં જોયું હતું, એનાથી લગભગ 10-11 ફૂટ વધારે પાણી હતું, 10-12 ફૂટ। અને આખી આખી દુકાન આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી? હા, આ દુકાન પહેલાં ગરકાવ થઈ ગઈ હતી 68-70માં, અત્યારે દુકાનમાં 4 ફૂટ જેવું પાણી આવી ગયું હતું। એ દ્રશ્યો હું ફરી એકવાર મારા સહયોગી જે કેમેરામેન પંકજ છે તેમને હું કહીશ કે આ જે દ્રશ્યો બતાવે, આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, જે બુક્સ જે છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની આ બુક જે છે તે પલળીને ખાખ થઈ ગઈ છે અને આવો ઘણો બધો સામાન જે છે તે આ પૂરના પ્રવાહમાં ધોવાઈ ગયો છે અને નુકસાની જે છે તે અત્યારે તેમને વેઠવાનો વારો આવ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ચાણોદ।